બે દાયકા પહેલા નોકરી કરનાર હવે દેશહિતના કાર્ય સાથે પોતાના પગ પર થઈ રોજીરોટી રડી રહ્યા છે. બે દાયકા પહેલા એટલે કે વિનાશકારી ભૂકંપ સમયે પોતાની નોકરી ગુમાવનાર ભુજના અનવર નોડેની જ્યારે નોકરી ચાલી ગઈ હતી, મજબૂત મનોબળ સાથે ભુજના વાણિયાવાડમાં ફરી ધીમે ધીમે ઊભા થઈ ગયા. જે તે સમયે બે દાયકા પહેલા એક સંકલ્પ સાથે અનવર નોડે શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને દેશહિતમાં જોડાવવા, દેશ માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપી રહ્યા છે. રાષ્ટ્રીય તહેવાર 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટના ભુજની અલગ અલગ શાળાઓમાં વિદ્યાર્થીઓ સાથે રાષ્ટ્રીય તહેવાર મનાવી માનવ જીવન ધન્ય બનાવી કહી રહ્યા છે કે આપણને ભગવાન ઈશ્વર અલ્લાહ દ્વારા જે પણ મળ્યું છે તેનો સદુપયોગ કરી દેશ માટે માનવ જીવન માટે કંઈક કરી બતાવે તે જ સાચી માનવતા કહેવામાં આવે છે. સાદર નમસ્કાર, મારું નામ અનવરજુમાન નોડે છે, રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટનો ચેરમેન છું ને છેલ્લા 26/1/2001 જ્યારે વિનાશક ભૂકંપ આવ્યો, બ્લેક ફ્રાઈડે તરીકે આપણે ઓળખીએ છીએ, ને જે તે વખતે સમય સમયનું કામ કરી છે, સમય એક વહેતો દોષ છે ને જિંદગી એક સાયકલ છે. 2001માં જ્યારે વિનાશક ભૂકંપ આવ્યો તે પ્રમાણે સ્થિતિ પ્રમાણે મારે બહુ જ પોતાની પર્સનલ હાલક ડોલક મારી સ્થિતિ હતી. પણ મેં તમને કીધો તેમ સમય સમયનું કામ કરે છે તેમ આગળ જતાં 29/3/2001 હું જ્યાં નોકરી કરતો હતો આકસ્મિક રીતે મને રજા આપી દીધી, ને આકસ્મિક રીતે રજા આપી દીધી. મેજર અપસેટ તેડીએસ હતો 29/3/2001. પણ અલ્લાને તમારા ભાઈઓની બધી દુઆ ને મારો એટલો વિશાળ સર્કલ છે એના કારણે હું ઊભો થવાની કોશિશ કરતો હતો, ને મારા એક મિત્ર છે એ મને દુકાન આપીને એ દુકાનથી મેં દુકાન ધંધો ચાલુ કર્યો, ને ત્યારથી કરી ને આજ દિવસ સુધી એ મારો અવરિત ચાલુ છે. 2001ના જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે સ્થિતિ ખરાબ હતી તમને કીધો. 2002નો નવો સૂરજ ઉગ્યો, 26/2/2002 આવી, 15/2/2002 આવી, ને તે દિવસે કરી ને આજ દિવસ સુધી મેં સંકલ્પ લીધો કે હું બીજું કાંઈ કરી શકું કે ન કરી શકું. અલ્લાહની ભગવાનની મહેરબાનીથી મારી જે પણ સ્થિતિ હતી બરાબર વ્યવસ્થિત થઈ ગઈ, ને અમારા કુટુંબ પરિવારમાં કોઈ પણ સભ્યનો કાંઈ પણ આકસ્મિક કોઈ એવો બનાવ ન બન્યો કે અમે અપસેટ હોઈએ. પણ જેમ તમે સમય કીધો વાત કરી તેમ મેં સંકલ્પ લીધો ને એ સંકલ્પને મેં દોહરાવ્યો. 2002થી કરીને આજ દિવસ સુધી આજે મારો 42મો કાર્યક્રમ હતો, ને એક મેં નેમ લીધી કે દરેક ભુજની પ્રાથમિક શાળાઓમાં જઈ ને એક આપણી દેશભક્તિનું પુસ્તક આપવાનું, બાળકોને અલ્પાર આપવાનું, ને રાષ્ટ્રધ્વજ આપવાના. આજની વાત કરીશ તો આજને ભુજ શહેરના પોસ્ટ વિસ્તાર કેવા એવા રાવલવાડી વિસ્તારમાં સારા નંબર પંચાયતી પ્રાથમિક શાળામાં અમે ગયા, ત્યાં બાળકોને અલ્પાહાર આપ્યો, 250થી 300 પુસ્તકો આપ્યા ને 1000 ધ્વજ આપ્યા. બાળકોની સંખ્યા ભલે 250 હોય, 300 હોય કે 325 હોય, જેટલી હોય એટલી, પણ હું ધ્વજ 1800 ધ્વજ દઈ આવ્યો, અલ્પાહાર આપી આવ્યો ને સાથે સાથે પુસ્તકો આપ્યો. ને મને ગૌરવ એ થાય છે કે જ્યારે જ્યારે આપણે દેશદાજની વાત કરતા હોઈશું, વંદે માતરમ, ભારત માતા કી જય વગેરે વગેરે આપણે અમને બોલીએ છીએ, પણ મને એમ લાગે છે કે જ્યાં સુધી આપણે એનો બધે વસ્તુનો અમલ નહીં કરીએ ત્યાં સુધી કોઈ સાર્થક નથી. ખાસ કરીને નાના નાના બાળકો હોય, મોટેના, હું તો એટલા સુધી કહું છું કે આજે જ્યારે આવતીકાલે 26/2 છે એને શું કહેવાય એ માણસોને, અમુક માણસોને ખબર નથી, 15/2 શું છે એ માણસોને ખબર નથી. તો આપણા માધ્યમ દ્વારા એક દેશ ભાવના ઉજાગર કરવા, ને આપણે આપશ્રી પણ વખતો વખત મારા ઇન્ટરવ્યુ લોકો છો, વખતો વખત દેશભાવના ઉજાગર કરો, અને તમે પોતે પણ વાત કરો છો, ને આ દેશભાવના કેમ ઉજાગર કરવી એ તમારી મારીને આપણી સૌની ફરજ છે. પણ જ્યારે આવતીકાલે 26/2 છે ને આપણે બ્લેક ડે તરીકે એને શોક રીતે પણ ઉજવશું ને હર્ષ ઉલ્લાસ સાથે ઉજવશું, હર્ષ ઉલ્લાસ સાથે એ ઉજવશું આપણે કે 1950માં જ્યારે દેશ આપણે પ્રજાસત્તાક દિન તરીકે પ્રજા એમાંથી મુક્ત થઈ ગુલામીમાંથી, ને 15 ઓગસ્ટ હતી એ આપણો દેશ આઝાદ થયો, તમને મને આપણે સૌનો ગૌરવ છે. આવતીકાલે પણ મારે સંસ્થા તરફથી, રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી ધ્વજવંદન કરવામાં આવશે, નાના નાના બાળકોને અલ્પાહાર આપવામાં આવશે. ને આ કાર્યક્રમ મેં તો બધાને પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાને બધાને કીધો છે કે જ્યાં સુધી મારી હયાતી છે ત્યાં સુધી આવા મારા કાર્યક્રમ ચાલુ રહેશે, ને આ એક પહેલ કરી છે ને એમાં બધે સાથે જોડાય ને દેશભાવના કેમ ઉજાગર થાય એવી આપણે બધે સાથે મળીને કોશિશ કરશું. સ્ટીલના વાસણોની અલગ અલગ આઇટમો લેવા માટે એક વખત અવશ્ય પધારો રાજુલ સ્ટીલ સેન્ટર. અમારે ત્યાંથી ઘર વપરાશના તમામ પ્રકારના સ્ટીલના ટોટલ કિચનવેર લેવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. આપના શુભ લગ્ન પ્રસંગ માટે મીનાકારી આઇટમ સર્વે પ્રકારની હોલસેલ ભાવે મળશે. હોલસેલ અને રિટેલ ડીલર, મિક્સર, પ્રેશર કુકર, બ્રાસ અને કોપર આઇટમ મળશે.
એડ્રેસ નોંધી લેશો, 137 કાલવાદેવી રોડ, ભુલેશ્વર સુરતી હોટલની સામે, મુંબઈ 400002. ફોન નંબર નોંધી લેશો 02-6674-7425. પ્રોપ્રાઇટર જગદીશભાઈ પટેલ.